એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. પ્રોજેક્ટ કૃષ્ણા દ્વારા બાળકોના ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણોમાં સહાયરૂપ કરાશે. ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોમાં પ્રસરે છે અને તેની રોજબરોજની પ્રવૃત્તિને અસર પણ થાય છે અને તેમના નિયમિત જીવનશૈલીમાં તે અવરોધરૂપ પણ છે. બાળકોને ઇન્સ્યુલિન રિપ્લેસમેન્ટ થેરાપી ઉપર આધાર રાખવો પડતો હોય છે અને રોજ એકથી વધારે ઇન્જેક્શન અથવા તો જીવનભર પંપ લેવો પડે છે, જે પરિવાર માટે આર્થિક અને સામાજિક રીતે બોજરૂપ હોય છે. વાત કરીએ તો ભારતમાં આશરે 13 લાખ લોકો ટાઈપ 1 ડાયાબિટીસ સાથે જીવે છે અને દર વર્ષે આશરે 1,17,000 નવા કેસ મળી આવે છે. ગુજરાતમાં આશરે 80,000 લોકો આ રોગથી પીડાય છે અને દર વર્ષે 7,000 નવા કેસોની ઉમેરો થાય છે. અમદાવાદ સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ દ્વારા પ્રોજેક્ટ કૃષ્ણા શરૂ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર ડિરેક્ટર ડોક્ટર યસ પટેલ જણાવે છે કે પ્રોજેક્ટ કૃષ્ણા એક અનોખી પહેલ છે, જેમાં મેડિકલ સ્ટુડન્ટ બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસના નિવારણમાં સહાયરૂપ થઈને સારથીની ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટમાં સહાય બનવા માટે મેડિકલ સ્ટુડન્ટને તાલીમ આપવામાં આવે છે, જેથી બાળકોને ડાયાબિટીસની સારવાર માટે વ્યક્તિગત મેન્ટર મળે અને જ્યારે મેડિકલ સ્ટુડન્ટ માટે એક રિયલ લાઈફ ક્લિનિકનો અનુભવ પણ થાય. સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર પ્રોજેક્ટ હેઠળ ગુજરાત અને પાડોશી રાજ્યમાંથી ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 400થી વધુ બાળકોને દત્તક લેવામાં આવશે. બાળકોને ફ્રી ઇન્સ્યુલન્સ, ગ્લુકોમીટર, અન્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દરેક દર્દીઓ માટે એક મેડિકલ સ્ટુડન્ટ ફાળવવામાં આવશે. આ મેડિકલ સ્ટુડન્ટ વર્ષ દરમિયાન આવા બાળકો સાથે જોડાઈને તેમના ડાયાબિટીસની સંભાળમાં માર્ગદર્શન આપશે. છેલ્લા 20 વર્ષમાં હજારો બાળકો અને તેમના માતા પિતા આ પ્રકારની બેઠકોમાં સક્રિય ભાગ ભજવી ચૂક્યા છે. મેક માય લાઈફ પ્રોજેક્ટ કરીને ટાઈપ 1ના પ્રોજેક્ટ જે ભાગરૂપે ઘણા ટાઈપ 1 ડાયાબિટીસવાળા મિત્રોને સથવાર આપતા હતા. એમની જરૂરિયાત હતી કે એમની જોડે કોઈ સથવારમાં રૂટીન લાઈફમાં રોજિંદા જીવનની લાઈફમાં સાથે હોય. એમના નિદાનથી લઈ એમના સ્કૂલ વખતના ફંક્શન્સથી લઈ એક્ઝામથી લઈ કોઈ સ્કૂલના ગેધરિંગથી લઈ પિકનિકથી લઈ થી એમથી વધારે એમના કેરિયર સિલેક્શનમાં એમના ભવિષ્યના પાર્ટનર લાઈફ પાર્ટનર માટેથી લઈ મેરેજ વખતે પ્રેગ્નન્સી ડિલિવરી વખતે આપણે એઝ અ કન્સલ્ટન્ટ અથવા તો નિષ્ણાંત તરીકે અમે સેવા આપતા હતા. પણ એમની જોડે એમની એજના બડી થઈ શકે એટલે એમની લાઈફના સારથી થઈ શકે, એમના જીવનના સારથી થઈ શકે એના માટે એક પ્રોજેક્ટ કૃષ્ણા આપણા મેડિકલ ડૉક્ટર્સ જે પીજી સ્ટુડન્ટ છે, યુજી સ્ટુડન્ટ છે, એમના અસોસિએશનથી અને એમના કોન્ટ્રીબ્યુશનથી આપણે પ્રોજેક્ટ કૃષ્ણા ડેવલપ કર્યો છે કે જ્યાં ડાયાબિટીસવાળા મિત્રો જોડે આ ડૉક્ટર્સ બડી થઈને સારથી થઈને એ અર્જુનને આ કૃષ્ણા બનીને એ એમની લાઈફના જુદા જુદા તબક્કામાં સથવાર આપીને એમને આગળ વધારે એના માટે આ પ્રોજેક્ટ કૃષ્ણા આપણે 8 જાન્યુઆરીએ સરદારધામમાં સ્વાસ્થ્ય કોન કોન્ફરન્સના ભાગરૂપે પ્રોજેક્ટ કૃષ્ણાને ટ્રેન થઈને એ પ્રોજેક્ટ કૃષ્ણા ટાઈપ 1વાળા મિત્રોને આપણે અલોટ કરીશું. સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ અમદાવાદમાં સરદારધામ ખાતે 6-8 જાન્યુઆરી દરમિયાન સ્વાસ્થ્ય કોન 2023નું આયોજન કરી રહી છે. આ કોન્ફરન્સનો વિષય લર્નિંગ બાય શેરિંગ બાય રાખવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના નિષ્ણાત ડૉક્ટરો સામેલ થાય છે, જેઓ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને આવા દર્દીઓને સહાયરૂપ થનાર ડોક્ટરો 8 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 દરમિયાન યોજાનાર મિટિંગમાં સામેલ થઈ શકે અને તેનો લાભ પણ લઈ શકે છે. કોન્ફરન્સમાં હાજરી આપવા સંબંધિત કોઈ પણ સંદેશાવ્યવહાર માટે ડોક્ટર કૃતિક નાયન, જેમનો નંબર છે 99-133-62-552 છે, જેના પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય છે. ના બાળકો ગુજરાતની અંદર આશરે 70-80 હજાર છે અને એમાં આ બાળકોને જિંદગી જીવવા માટે દિવસમાં 3-4 વખત ઇન્સ્યુલિન લેવું પડે છે અને ઘણી વખત એમને શુગર વધી જાય, ઘટી જાય તો સિરિયસ થઈ જાય અને વારેઘડે દાખલ કરવા પડે છે. એની સામે એ લોકો નોર્મલ અને લીડિંગ લાઈફ જીવી શકે એના માટે જે આપણે
મેક માય લાઈફ પ્રોજેક્ટ ચલાવીએ છીએ એના ભાગરૂપે હવે આ બાળકોને એમના હેન્ડોલિંગ કરવા માટે સારથી તરીકે અમે યુજી અને પીજી સ્ટુડન્ટ્સ જે ડૉક્ટર મેડિકલ સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને ટ્રેન કરીએ છીએ જેથી આ બાળકોને આ પ્રોજેક્ટ ક્રિષ્નામાં તૈયાર થયેલા યુજી પીજી સ્ટુડન્ટ્સ જે ડૉક્ટર્સ છે જે એમને મદદ કરશે પરિણામે એક વધુ સારું એક તંદુરસ્તી ભર્યું દીર્ઘ આયુષ્ય લોકો માણી શકે. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.